હાઈ સ્ટુડન્ટ્સ આઈ એમ પાયલ ક્રિસ્ટી એન્ડ યુ કેન સબસ્ક્રાઈબ માય ચેનલ ઓન યુટ્યુબ ફોર મોર વિડીયોઝ એન્ડ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ સ્ટાન્ડર્ડ ઇલેવન્થ કોમર્સ સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર નંબર સિક્સ આરટી પાર્ટ ટુ ડિયર સ્ટુડન્ટ્સ આપણે ફસ્ટ સેશનમાં જોયું કે આરટીના લેખક પન્નાલાલ પટેલ છે અને તેનો પ્રકાર નવલેખા છે આટી નવલિકા ઈચ્છાશંકર અને મૂળશંકર એ બે ભાઈઓની છે બંને સગા ભાઈઓ એકબીજાની પરના અટૂટ વિશ્વાસથી સંયુક્તમાં એટલે કે ભેગો જ વેપાર ધંધો અને ખેતી કરતા હતા મૂળશંકર વિશે આપણે જાણ્યું કે તેઓ સ્વાર્થી દગાખોરી અને હોશિયાર સ્વભાવના હતા જ્યારે ઈચ્છાશંકર એ ખૂબ જ ઉદાર સ્વભાવના છે મોટાભાઈના આવા સ્વભાવ મોટાભાઈ અહીંયા કોણ છે મૂળ શંકરના આવા સ્વભાવ વિશે ઈચ્છાશંકર જાણતો હોવા છતાં પોતાના જીવનની દરેક કમાણીમાં પોતાના ભાઈને સરખો ભાગ આપે છે અને ઘણી વખત તેમના પત્ની સગા સંબંધીઓ ઘણી વખત તેમના પત્ની સગા સંબંધીઓ અને ગામના લોકો તેના વિશે તેમને માહિતગાર પણ કરે છે પણ પોતે ભાઈ પ્રત્યેના અટૂટ વિશ્વાસને કારણે કોઈની વાત કાને ધરતા નથી નાવ લેટ સી વોટ ઇઝ દેર ઇન ધ સેકન્ડ પાર્ટ પછી તો પત્નીએ અને સંબંધીઓએ એનું નામ પણ છોડી દીધું અમારે શું ત્યારે ઊંધે માથે પડને ઊંડા ધરામાં એટલે પછી જ્યારે આટલું બધું ઈચ્છાશંકરને આટલું બધું સમજાવ્યા છતાં પણ ઈચ્છાશંકર તેમની વાતો બિલકુલ પણ કાને ધરતા નહીં એટલે ત્યારે એ લોકોએ હવે સમજાવવાનું તેમને છોડી દે છે અને કહે છે કે અમારે શું ત્યારે ઊંધે માથે પડને ઊંડા ધરામાં હવે આનું મિનિંગ શું થાય છે ઊંધે માથે પડને ઊંડા ધરામાં એટલે સાચી સલાહ ન સલાહ ન માને ત્યારે કહેવું કે તારે જે કરવું હોય તે કર થાને દુખે એટલે ઘણી વખત આપણે ઘણા બધા લોકોને સમજાવીએ છીએ સાચી સલાહ આપીએ છીએ પરંતુ તેઓ આપણું માનતા નથી એટલે પછી છેલ્લે આપણે એમ કહીએ છીએ કે તારે જે કરવું હોય એ કર અને પછી દુઃખી થજે ઈચ્છાશંકરે ઘણી લીલી સુકી જોઈ હતી હવે અહીંયા લીલી સુકી એટલે કે સુખ દુઃખ જોવા અથવા તો ચડતી પડતી જોવી આ ખાસ ધ્યાન રાખવાનું છે કે લીલી સુકી કદાચ આ રૂઢિપ્રયોગમાં પૂછી શકાય છે તો તમારે ચડતી પડતી અથવા તો સુખ અને દુઃખ જોયા છે આફ્રિકા ગયો ત્યારે માત્ર એક લોટો અને શેઠની રસોઈ કરતાં બદલવા માટે અબોટિયું જ પાસે હતું હવે અબોટિયા અબોટિયું એટલે શું રસોઈ કરતી વખતે કે જમતી વખતે પહેરવાનું રેશમી વસ્ત્ર એટલે જ્યારે ઈચ્છાશંકર આફ્રિકા જાય છે ત્યારે તેમની પાસે એક લોટો અને શેઠની રસોઈ કરતાં બદલવા માટે અબોટિયું જ હતું તેમની પાસે પરંતુ લક્ષ્મી રીજે છે ત્યારે વાત વાતમાં વારી જાય છે એટલે આપણને ખબર છે કે લક્ષ્મી દેવી એ ધન ધનના દેવી છે એટલે કે કે જ્યારે લક્ષ્મી રીજે છે એટલે લક્ષ્મી દેવી જ્યારે ખુશ થાય છે એટલે અહીંયા ઈચ્છા શંકર પર આ લક્ષ્મી દેવી તે ખુશ થાય છે અને ઈચ્છાશંકર ત્યારબાદ ખૂબ જ ધન અને સંપત્તિ કમાવે કમાય છે ઈચ્છાશંકરે નોકરી છોડીને નાની સી દુકાન માંડી એટલે ત્યાં જ્યાં નોકરી કરતા હતા તે છોડી દે છે અને એક નાની દુકાન ત્યાં ખોલે છે અને અત્યારે તો એની પેઢીઓ નાગરવેલની જેમ આખા આફ્રિકામાં પથરાઈ રહી છે એટલે કે અત્યારે એમની પેઢીઓ એટલે કે અલગ અલગ જે બ્રાન્ચ છે એ દુકાનની એ નાગરવેલની જેમ હવે નાગરવેલનું પાન એટલે કે જે આપણે પાન ખાવામાં ઉપયોગ થાય છે તેને નાગરવેલ કહેવામાં આવે છે એ આખા આફ્રિકામાં પથરાઈ રહી છે અહીં વતનમાં પણ જમીન મકાનો તથા શેર વગેરેમાં ઘણું રોકાણ છે એટલે એમના વતનમાં પણ તેમની પાસે જમીન મકાનો તથા ઘણા બધા શેર લીધા છે એમાં પણ તેમણે ખૂબ જ રોકાણ કર્યું છે પરંતુ નવાઈની વાત એ છે કે ઈચ્છાશંકરનો મોં જેમ જેમ મિલકત વધતી જાય છે તેમ તેમ એ તરફ વધવાને બદલે ઉતરતો જાય છે એટલે ઈચ્છાશંકરનો જે મોહ છે જેમ જેમ તેમની મિલકત વધતી જાય છે તેમ તેમ તેમનો મોં તેમની મિલકતમાં વધવાને બદલે ઓછો થતો જાય છે માટે જ એણે અત્યાર સુધી મોટાભાઈને પણ બધી જ મિલકતમાં ભાગીદાર ગણ્યા હતા અને રાખ્યા હતા અને એના કારણે જ ઈચ્છાશંકરે મૂળશંકરને તેમની બધી જ મિલકતમાં ભાગીદાર રાખ્યા હતા એટલે એમની પાસે જેટલી બી મિલકત છે તેમાં તેમને ભાગીદાર ગણ્યા હતા અને રાખ્યા હતા એ સારી પેઠે જાણતો હતો કે માણસનો જીવ લાલચુ લોભીને સ્વાર્થી હોય છે એટલે ઈચ્છાશંકરને આ પણ ખબર છે કે માણસનો જીવ કેવો હોય લોભી હોય તે લાલચું અને સ્વાર્થી હોય છે પરંતુ મોટાભાઈને શાની કમી છે કે મારાથી બાદલું રાખે અહીંયા બાદલું રાખે એટલે કે છૂપું રાખે એટલે કે છે કે મૂળશંકરને શાની કમી છે તેમની પાસે પણ ખૂબ જ ધન સંપત્તિ છે તો કે મારાથી આવું છુપું રાખે બહુ બહુ તો લોકો કહે છે એમ એમના સાસરી પક્ષને પાંચસો હજારની મદદ કરતા હશે એ જ ને એટલે કે ઘણા બધા લોકો ઈચ્છાશંકરને કહે છે કે મૂળશંકર એ ખૂબ જ લોભી છે લાલચું છે પણ ઈચ્છાશંકરના પ્રમાણે તે એવું માને છે કે બહુ બહુ તો કદાચ મૂળશંકર તેમના ભાઈ તેમના સાસરી પક્ષને પાંચસો હજાર રૂપિયાની મદદ કરતા હશે એટલું જ ને અથવા તો એમની છોકરીઓ માટે થોડાક દાગીના ઘડાવ્યા હશે કે એટલે કે છે કે મૂળ શંકરની છોકરીઓ માટે થોડા ઘણા દાગીના લીધા હશે અને એ પોતે જ આવી ઝીણી બાબત ઉપર હસી રહેલા છેલ્લે ઉમેરતા અને આ એમની માટે ખૂબ જ નાની બાબત હતી અને હસીને તે એવું પણ કહેતા ઉમેરતા પણ લોકોને શી ખબર કે ભાઈના છોકરાએ મારા જ ભત્રીજા છે એટલે ઈચ્છાશંકર એવું કહે છે કે લોકોને શું ખબર છે કે મૂળશંકરના જે બાળકો છે એ મારા જ ભત્રીજા છે ને ભાઈના સંબંધી એ મારા જ સંબંધી છે એટલે કે મૂળશંકરના જે છોકરાઓ છે એ મારા જ છોકરાઓ છે અને તેમના સંબંધી એ પણ મારા જ સંબંધી છે આપણી કમાણીથી કોઈનું દુઃખ હળવું થતું હોય એટલે કે આપણી કમાણીથી કોઈનું દુઃખ હળવું થતું હોય એટલે કે ઓછું થતું હોય તો આટલું વળી કમાયું લેખે લાગ્યું લેખે લાગ્યું એટલે કે ઉપયોગમાં લાગ્યું એટલે કે આપણે આટલું બધું કમાઈએ છીએ અને કદાચ થોડાક પૈસાની મદદ કોકને કરતા હોય તો આપણું કમાયેલું કેવું લાગે ઉપયોગમાં લાગે લેખે લાગ્યું એટલે ઉપયોગમાં લાગ્યું ત્યાં તો ધડીમ દેતાકને એક સવારે બોમ્બ ફૂટ્યો એટલે કે એક સવારે હવે અહીંયા શું થાય છે એ આપણે જોઈએ ઈચ્છાશંકર ને મૂળ શંકર આજે ભાગ વહેંચે છે એટલે જ્યારે આ વસ્તુ લોકોને ખ્યાલ આવે છે કે ઈચ્છાશંકર અને મૂળ શંકર આજે પોતાના મિલકતની વહેંચણી કરે છે એટલે આ સાંભળીને તો ત્યાં તેમના ગામના લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે આખું આખું ગામ અને જ્ઞાતિ તો ખાસ ઊંચું નીચું થયું એટલે કે બધા જ ગામના લોકો પછી તેમના સમાજના જે લોકો છે એ બધા ઊંચા નીચા થઈ ગયા એટલે ખૂબ જ આશ્ચર્યચકિત પામે છે છુપી છુપી કશાક કામને બહાને ઓઠે ઈચ્છાશંકરની ખડકીમાં લોકોની અવર જવર પણ વધી પડી ને પછી તો ખડકી બહાર ફળિયામાં ચકલામાં બજારમાં એમ બધે જ પાંચ સાતના ઝુમખે મળી લોકોએ આ અવનવા બનાવની મીઠાસ માણી એટલે જ્યારે કે ઈચ્છાશંકરે આ જાહેરાત કરી કે તેઓ હવે પોતાના મિલકતને વહેંચણી કરી રહ્યા છે ભાગ પાડી રહ્યા છે તો તેમની ખડકી ખડકી એટલે બારણાવાળી ખુલ્લી જગ્યા તેને શું કહેવાય ખડકી એટલે ત્યાં પછી ફળિયામાં ચકલામાં બજારમાં એવા પાંચ સાતના ઝૂમખે મળીને લોકો એટલે પાંચ સાતના પાંચ સાતના જે લોકો હોય એ ભેગા મળીને આ જે બનાવ છે જે અવનવા બનાવ મીન્સ કદી બની ન શકે તેઓ બનાવની મીઠાશ માણી રહ્યા એટલે કે ખૂબ જ મજા લેવા માંડ્યા ભવિષ્ય વેતા તો એટલા બધા ફાટી નીકળ્યા એટલે એ સમયે ભવિષ્યવાણી કરવાવાળા લોકો તો એટલા બધા હતા એટલા બધા ફાટી નીકળ્યા કે એટલા બધા હતા કે કોઈ કોઈના ભવિષ્ય માટે હકાર જ નહોતો ભણતો એક કહેતો એટલે આ જે ભવિષ્ય વેતા છે તે કહેતા હું તો જાણતો જ હતો એટલે એક જણ એવું કહેતો હતો કે હું તો જાણતો જ હતો કે ભવિષ્યમાં આ વસ્તુ થવાની જ છે ઈચ્છાશંકરને મૂળ શંકરના અસલ સ્વભાવનો ખ્યાલ આવશે અને તેમની મિલકતની વહેંચણી થશે એવું એક જે ભવિષ્ય વેતા છે એ કહે છે જ્યારે બીજો કહેતો કે હું તો પોક પાડીને કહેતો એટલે કે કે જોર જોરથી બૂમો પાડીને કહેતો તો કે જો જો પાપનો ઘડો એટલે કહે છે કે હું તો બૂમો પાડીને કહેતો કે આ પાપનો ઘડો એક દિવસ ફૂટવાનો જ છે અને ઈચ્છા શંકરને મૂળ શંકરના અસલ સ્વભાવ વિશે ખ્યાલ આવશે પણ કોઈને ખબર ન હતી કે શું પાપ હતું ને કેવડો મોટો ઘડો હતો એટલે એકચ્યુલી કોઈને ખબર જ નથી કે સાના કારણે હવે ઈચ્છાશંકર અને મૂળ શંકર આ બંને જણા મિલકતની વહેંચણી કરવાના છે એટલે પાપ શું હતું ને કેટલો મોટો ઘડો હતો તે વિશે કોઈને કશી ખબર જ ન હતી ને તે કોનાથી કેવી રીતે ફૂટ્યો અને કે કોનાથી એ ફૂટ્યો એ પણ ખબર નથી ખુદ ઈચ્છાશંકરની પત્ની કે મૂળશંકરની વહુ નહોતા જાણતા એટલે ઈચ્છાશંકરની પત્ની કે મૂળશંકરની પત્ની પણ નહોતા જાણતા કે ઈચ્છાશંકરે આ નિર્ણય કેમ લીધો કે મિલકતની વહેંચણી કરવાનો નિર્ણય એ ઈચ્છાશંકરનો હતો અને એમના પત્ની અને મૂળશંકરના પત્ની બંનેઓ આ વસ્તુ નહોતા જાણતા કે સાના કારણે ઈચ્છાશંકર હવે મિલકતની વહેંચણી કરી રહ્યા છે અરે દુઃખની વાત તો એ હતી કે મૂળશંકરને પણ કારણ નહોતું સમજાવ્યું એટલે મૂળ વાત તો એ હતી કે મૂળશંકરને પણ તેનું કારણ નહોતું સમજાયું કે કેમ ઈચ્છાશંકર હવે આ મિલકતનો બંટવારો કરી રહ્યા છે એટલું જ જાણતો હતો કાલ સાંજે એક જ ઓરડામાં બેઠેલો ઈચ્છાશંકર ધૂનમાં હોય તેમ ઊભો થયો એટલે મૂળશંકરને એટલી જ ખબર હતી કે ગઈકાલે સાંજે એક ઓરડામાં એટલે કે એક રૂમમાં બેઠેલા ઈચ્છાશંકરે ધૂનમાં હોય તેમ ઊભા થયા અને ફરવા નીકળ્યો એટલે ત્યાંથી ઊભા થઈને તે ફરવા નીકળે છે ફરીને આવ્યો ને ખબર આપી એટલે ફરીને આવીને તે આ જાણ કરે છે ખબર આપી એટલે જાણ કરી મોટાભાઈ કાલે આપણે ભાગ વહેંચવાના છે એટલે ઈચ્છાશંકર ત્યારે જ આ વસ્તુ મૂળશંકરને કહે છે કે મોટાભાઈ કાલે આપણે ભાગ વહેંચવાના છે બસ આ સિવાય લાંબી કે ટૂંકી એટલે એના સિવાય કશી જ ચર્ચા ઇચ્છાશંકર મૂળશંકરની સાથે કરતા નથી મૂળશંકરને તો ઘણુંય પૂછવું હતું પણ એ જરા કંઈ ઊભો રહેતો ને એટલે મૂળશંકરને તો આ બાબતે ઘણી બધી વસ્તુ ઈચ્છાશંકરને પૂછવી હતી પણ ઈચ્છાશંકર બિલકુલ પણ ત્યાં ઊભા રહેતા નહીં અને કોઈ ખુલાસો પણ ના આપતા કે કેમ હવે એમણે આ મિલકત વહેંચવાની નક્કી કરી છે એટલે આ મિલકતનો બટવારો કરવા માટે કેમ ઈચ્છાશંકરે આ નિર્ણય લીધો છે એટલે મૂળશંકરને એનું કારણ પૂછવું હતું પણ ઈચ્છાશંકર એના વિશે કંઈ જ ચર્ચા કરવા નહોતા માંગતા સો હિયર અવર પાર્ટ ટુ ગેટ્સ ઓવર એન્ડ વી વિલ કન્ટિન્યુ વિથ ધ રિમેનિંગ પોર્શન ઇન ધ થર્ડ પાર્ટ થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડિયો એન્ડ હેવ અનાઇઝ ડે